છોટાઉદેપુર માં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર. મોહનસિંહ રાઠવાના પક્ષ પલટા અંગે કોંગ્રેસ પર પ્રહાર. મોહનસિંહ રાઠવા અંગે કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે. રૂપાલાનું આ કહેવું છે, સક્ષમ નેતા કેમ પાર્ટી છોડે તે અંગે વિચારવું જોઈએ. ગાંધીજીએ કોંગ્રેસને સમેટવાની વાત કરી હતી. મોહનસિંહ ગાંધીજીની વાતને ટેકો આપ્યો છે. અમે મોહનસિંહભાઈને હરાવવામાં સક્ષમ નહોતા થયા. હું અમારા મનથી પણ સ્વીકારું છું. અમે જેને હરાવી નહોતા શકતા એવા નેતાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું મન છું એનો જવાબ કોંગ્રેસે આપવો જોઈએ, અમારે ના આપવો જોઈએ. એ તો જીતતા હતા, અમારી સામે જ જીતતા હતા. એને ધારાસભ્ય થવું હોય તે ફોર્મ ભરી આવે ને એની જનતા એને મત આપતી હતી. હું હાથ વખત કહી જાત તોય જીતાડી દેતા. આઝાદી પછી સરકારો બનાવવાનું શરૂ થયું ત્યારે ઓલું મનમાં દેશની જનતાનામાં જે પડ્યું હતું ને એ કોંગ્રેસનું નામ વાપરવા હાટું થઈને કોંગ્રેસ પાર્ટીએ રાજકીય પાર્ટી બનાવી હતી. ગાંધીજીએ તો ના જ પાડી. ગાંધીજીના સાચા વારસદારો હોય ને એને આ કોંગ્રેસને હકેલવામાં ટેકો કરવો જોઈએ. એ કરી રહ્યા મોહનસિંહભાઈ, એટલે કોંગ્રેસે એનો આભાર માન્યો. સભામાં કાર્યકર્તાઓનો અને નાગરિકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો, ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરની આ વખતની વિધાનસભા વિક્રમી લીડથી જીતશે એ પ્રકારનું માહોલ છોટાઉદેપુરની અંદર સર્જાયું છે.